गुजरात में पाछला 24 कलाक में 14,352 नवा केस, 170 दर्दीना मृत्यु, 7,803 लोग कोरोना ने आपी बात। राज्य में कुल केस नो आंक 5.24 लाख ने पार, कुल 6,656 दर्दीना मृत्यु, अत्यार सुधी में 3.90 लाख थी वधु दर्दीओए आपी कोरोना ने मात। अमदावाद में पण कोरोना नो प्रकोप, 24 कलाक में अमदावाद में कोरोना 5,725 नवा केस, कोरोना थी वधु 26 दर्दीना गया जीव। अमदावाद शहर और ग्राम्य में सारवार बाद 2,003 लोगों ने अपाई रजा। सूरत में कोरोना 2,269 नवा केस, 27 दर्दीना मृत्यु, 1641 लोग कोरोना ने हराने घरे परत फर्या। वडोदरा की स्थिति चिंताजनक, 631 नवा पॉजिटिव केस नोंधाया, कोरोना थी वधु 14 दर्दीना मृत्यु, सारवार बाद 648 दर्दी ने रजा, जेमां शहेरना 483, जिल्लाना 165 दर्दी सामेल। राजकोटमां पण कोरोना बेकाबू, राजकोटमां कोरोनाना 534 नवा केस, कोरोना थी वधु 13 दर्दीना मृत्यु, सारवार बाद 660 दर्दी ने रजा, जेमां शहेरना 652, जिल्लामां 8 दर्दी सामेल। राज्य में 29 शहरों में रात्रि 8 થી સવારે 6 સુધી કર્ફ્યુ, અગાઉ જે 8 મહાનગરો સહિત 20 શહેરો માં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ હતો, તે 20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ રહેશે। તદુપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે કર્યો નિર્ણય। હાઈકોર્ટે કોરોના મુદ્દે ઓનલાઈન સુનાવણીમાં સરકારની અનેક મુદ્દે ઝાટકણી કાઢી। અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ખાનગી વાહનમાં આવતા ગંભીર દર્દીને દાખલ ન કરવા મુદ્દે હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ, સાથે દરેક હોસ્પિટલની બહાર ખાલી બેડ, આઈસીયુ બેડની સ્થિતિ મુદ્દે માહિતી આપતું બોર્ડ લગાવવા કરી તાકીદ। હાઈકોર્ટે સ્ટાફની અછત હોય તો ઇન્ટર્ન સ્ટુડન્ટને બોલાવવા આદેશ કર્યો, કેસ વધીને 30,000 થાય તો સરકારની શું તૈયારી હશે તેને લઈને પણ એફિડેવિટ દાખલ કરવા કહ્યું। રાજ્યમાં ઓક્સિજનની પણ જોરદાર અછત, સુરતની હાલત કફોડી, કલેક્ટર ખુદ આ મામલે ચિંતિત, કહ્યું કે સુરત પાસે હાલ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓક્સિજન, જો જથ્થો નહીં મળે તો સ્થિતિ કફોડી બની શકે છે। જામનગરમાં પણ ઓક્સિજન માટે લોકો મારી રહ્યા છે વલખા, નવસારીમાં પણ આવી જ સ્થિતિ। ગુજરાતમાં અનેક ગામ બજારો સ્વયંભૂ બંધની કરી રહ્યા છે જાહેરાત, અંબાજીમાં વેપારીઓએ ફરી 3 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું, અંબાજીમાં બજારો 30 એપ્રિલ સુધી સ્વયંભૂ બંધ, નવસારીમાં પણ બપોરે 2 વાગ્યા બાદ દુકાનદારોએ ધંધા રંગા રાખ્યા બંધ, સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ઝોભાડા ગોરખવાડા ગામે 1 મે સુધી સ્વૈચ્છિક બંધ, પંચમહાલનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ 10 દિવસ માટે બંધ થયું।